الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأولاد والأنفس والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون. આપણે આ એક કરીમાની તિલાવત અલગ અલગ મોકાઓ પર સાંભળતા આવ્યા છીએ કે જેનો જાહેરી તરજુમો આ રીતે થાય છે કે અમે ઇમ્તહાન લઈએ છીએ, ખૌફ, ભૂખ, માલ, ફ્રૂટ અને ઔલાદનું ઓછું થવાથી, પરંતુ આ બધી હાલતમાં બશારત અને ખુશખબરી એ લોકો માટે છે કે જેઓ સબ્ર કરે છે અને જ્યારે આવી મુસીબત આવી પડે છે ત્યારે કહે છે કે અમે અલ્લાહ તરફથી છીએ અને અલ્લાહની બારગાહમાં પાછા પલટવાના છીએ. દરસલ આ આયત દરેક એ મોકા ઉપર કે જ્યારે મુસીબત આવી પડે ત્યારે પડવામાં આવે છે. પરંતુ આપણા સમાજમાં જ્યારે કોઈ મોતની ખબર સાંભળીએ છીએ ત્યારે જ આપણે આ આયતની તિલાવત કરીએ છીએ. દર હકીકતમાં જોવામાં આવે તો આ આયત ફકત અને ફકત તસલિયત અથવા કોન્ડોલિયન્સ માટે નથી, બલકે દરેક એ મોકા ઉપર કે જ્યારે ઇન્સાનની જિંદગી સખ્ત બની જાય, જ્યારે મુસીબત અને ગમ આવી પડે ત્યારે આ આયત એ માટે છે કે એ મુસીબત આપણા માટે આસાન થાય અને આપણે ફિક્ર કરીએ એ કે આપણે અલ્લાહની બારગાહથી આવ્યા છીએ અને અલ્લાહની બારગાહમાં પાછું પલટવાનું છે. તો મતલબ એ થયો કે જ્યારે આપણી શરૂઆત અલ્લાહ તરફથી, આપણો ખતમ પણ અલ્લાહની બારગાહમાં, તો વચમાં જે પણ કઈ વસ્તુ પેશ આવે એ અલ્લાહ માટે જ હોવી જોઈએ. તો મતલબ એ છે કે ખુદા જે પણ કઈ મુસીબત આપણને મોકલાવે અથવા જે પણ કઈ વસ્તુ આપણા ઉપર આવી પડે તો આપણે અલ્લાહની રિઝાયત ઉપર રાજી છીએ, એમાં આપણા તરફથી કઈ હોવું ના જોઈએ. એટલા માટે તો કહેવામાં આવે છે મારા એક કાયનાતની હદીસ કે તમારા પાસે પીઠે સારી વસ્તુ માલ અદાલત આવી જાય તો પણ તમે ખુશ ના થાઓ. લા તફરહુ બિમા આતાકુમ અલ્લાહ, તમે ખુશ ના થાઓ કે જે ખુદાવંદી આલમે તમને એ બધી વસ્તુ આપી દીધી છે. અને માયુસ પણ ના થાઓ. અલા મા ફાતકુમ વલા તયઅસુ અલા મા ફાતકુમ, અને જે વસ્તુ તમારા પાસેથી ચાલી જાય છે એના ઉપર તમે માયુસ પણ ના થાઓ, કારણ કે દેવા વાળો પણ ખુદા છે અને લેવા વાળો ખુદા છે. પરંતુ આજે જમાનો બીજી રીતે છે. કુરાન એને આ રીતે બયાન કરે છે, જ્યારે ઇન્સાન પાસે નેમત અને દોલત આવે છે ત્યારે કહે છે કે આ ખુદાએ મને કેટલી બધી નેમત આપી, અને જ્યારે જાય છે તો કે ખુદા મારું ધ્યાન નથી રાખતો. ખુદાવંદી આલમ આ વસ્તુને કુરાન માં આ રીતે બયાન કરે છે. પામલ ઇન્સાન ઇઝા મબ્તલાહુ
ربه فأكرما ونعنا فيقول ربي أكرمان کہ جارے ہمیں کوئی نو امتحان لے اچھی امتحان کے ویری دے لے اچھی ہے نے دولت آپی اچھی ہے نعمت آپی اچھی اکرام کری اچھی تو یہ کہے چھے کہ خدا مارو اکرام کریو مارو ریسپے کریو ایج انسان کہ جی ہتھیار سدھی کہہ دو تو کہ خدا مارو اکرام کریو پرنتو آ اکرام نہ تو بلکہ ایک امتحان ایگزام ہے یعنی کہ دعا نعمت ماں کیوی ریتے تو اللہ نو شکر کرے چھے پچھے ایج انسان وَأَمَّا إِذَا مَبْتَلَاهُ رَبَّهُ وَأَمَّا إِذَا مَبْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَا انے جارے ہمیں نو امتحان لئیے چھے انے انہی روزی نے اوچھی کری نہ کیے چھے ضرورت مجب نہیں کرنا کیے چھے فَيَقُولُ رَبِّ اَحَانًا کہ مارا پروردگار ہماری انسلٹ کری ہماری بے عزتی کری خداوندی عالم نہ تو تنے پیسہ آپی نے تاری عزت کری ہتی نہ تو تارا پاسے تھی لئی نے ذلت راکھی نہ پیسہ آپی نے عزت چھے نہ پیسہ لئی نے تاری بے عزتی چھے بلکہ پیسہ آپے چھے تو پر ای وستو تارا امتحان ماتے چھے انہیں خدا لئی چھے تو پر ای تارا امتحان ماتے چھے ماتے ضروری چھے کہ ہمیشہ چاہے دولت ہوئی کہ نہ ہوئی ہر حال ماں اللہ نا امتحان ماتے آپڑے تیار رہو انہیں خدا بندی عالم کہ وہ ظالم نہ تھی کہ آپ نے ایوی مصیبت میں نہ کی دے کہ جی آپڑی شکتی نی بہار ہوئی خدا بندی عالم خود قرآن مجید میں ارشاد فرماوے چھے لا یقلف اللہ الا وسعہا ہمیں اتلی تکلیف نہیں آتا کہ جے انسان نی سہن شکتی نی بار ہو نہیں اتلی مقدار میں آپ چاہیے کہ جتلو انسان سہن کری شکے پرنتو آپ آخرت اوپر جارے نظر نہ رکھے جارے نانکڑی ایوی کیڑی پر اپن نے بٹکو بھرشے تو اپن نے ایوو لاگشے کہ اپنا اوپر آسمان ٹوٹی پڑی ہوئے اپنا اوپر پہاڑ پڑی پڑے ہوئے શું કારણ કે આપણી નજર આખરત ઉપર નથી એટલા માટે આ બધી મુસીબત બહુ મોટી લાગે છે પરંતુ નજર આખરત ઉપર હોય તો એ મુસીબત ગમે એટલી મોટી હોય નાનકડી લાગશે ખુદા માટે છે કબૂલ છે એક ઇમરાન નામનો માણસ હતો એવી બીમારીમાં મુબતલા થયો હું આગા શેખ ઇમરાનની વાત નથી કરતો એક જમાનાની વાત છે બીમાર પડ્યો 30 વર્ષ ખાટલામાં વિચાર કરીએ આપણને અઠવાડિયું પણ ખાટલામાં રહેવું પડ્યું હોય તો આપણને કબ્ર દેખાય છે કે બસ હવે હું ઊભો નહીં થઈ શકું વસિયત કરવા લાગે છે આ માણસ 30 વર્ષ એવી બીમારીમાં કે ઊભો ના થઈ શકે એના ખાતલામાં જ ટોયલેટ પેશાબ પાણી બધું ત્યાં જ થતું રોજ જહેમત ના પડે એટલા માટે એ ખાટલામાં જ ખાડો રાખી દેવામાં આવ્યો હતો કે ત્યાંથી પેશાબ પાણી પોતે કરી નાખે એવી હાલત હતી એક વખત જયારે એનો ભાઈ આવે છે તો જોવે છે કે આટલા વર્ષો થઈ ગયા મારો ભાઈ આ ખાટલામાં છે કેમ થાય હવે ભાઈ છે ભાઈ નો દિલ પીગળી આવ્યું અને રડવા લાગ્યો આંસુ જારી થઈ ગયા કે ભાઈ તારી થી મારી મારાથી આ તારી હાલત જોવાતી નથી તો કહે છે કે તું નારાજ ના થા ખુદાવંદી આલમે આ બીમારીને મારા માટે સિલેક્ટ કરી છે તો ખુદાની કંઈક હિકમત હશે ને મારા માટે કંઈક આ વસ્તુ સારી હશે હું અલ્લાહની રિઝાયત ઉપર રાજી છું વિચાર કરી આ આપણા બસની વાત નથી લગભગ બધા તાકાત આપે પણ બહુ મુશ્કેલ સમય છે કે 30 વર્ષ એક જ જગ્યા ઉપર ખાટલામાં રહેવું અને એ હાલતમાં કહું કે હું મારા ખુદાની રિઝાયત ઉપર રાજી છું
બહુ નાની સુંદી વાત નથી. કહે છે ભાઈ તારી આ હાલત, અને તું કહે છે કે ખુદાની રજાયત ઉપર રાજી છું, કેવી રીતે? મને તો સમજમાં નથી આવતું. કહે છે કે હું જે આ ખુદાની રજાયત ઉપર રાજી છું, હું એમ નથી ચાહતો કે ખુદા મને આ બીમારીથી નજાત આપે, બલકે ખુદા જે મારા માટે સારું હોય એ કરાર દે. અને આ હાલતમાં હું એ દરજ્જા સુધી પહોંચ્યો છું કે ફરિશ્તાઓની સલામના આવાજને મારી કાનોમાં હું સાંભળી રહ્યો છું. એટલું જ નહીં, બલકે હું ફરિશ્તાઓ સાથે મહેશૂર થવાનો છું કયામતમાં, એ પણ મને ખબર છે. તો પછી જ્યારે મને આ સબ્રના મુકાબિલમાં આટલો દરજ્જો મળવાનો છે, તો હું શા માટે સબ્ર ના કરું? હવે વિચારવાનું તો આપણે છે કે મુસીબત દુનિયામાં આવે છે ને જાય છે. ગુજરાતીમાં કહેવત છે, તડકાને છાયા દરેકની જિંદગીમાં વજૂદ રાખે છે, અથવા તો દરેક અંધારી રાત પછી રોશન દિવસ આવવો જરૂરી છે. અને ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ઇન્ન માઅલ ઉસ્રે યુસ્રા, કે દરેક મુશ્કેલાત પછી આસાની છે. ઇન્ન માઅલ ઉસ્રે યુસ્રા, ને ખરેખર એવું છે કે દરેક મુશ્કેલાત પછી જ આસાની છે, કુરાનની આયત છે. તો શા માટે આપણે આ મુશ્કેલાતો ઉપર સબ્ર કરીએ કે જેથી જ્યારે આપણે આ જગ્યા ઉપર સુવા માટે આવીએ તો આપણી કબ્ર ઘુશાદા હોય, કબ્ર નુરાની હોય, આપણી કબ્રમાં રહેમતના ફરિશ્તાઓનો નુઝુલ થાય. અલી આબિદની વાત કરું, અલી આબિદ ઇમામે હસને મુસ્તફા અલહી સલાતુ વસલામની નસ્લમાંથી છે. જમાનો મંસૂર દવાન, અલી આબિદ, ચોથા ઇમામ ની વાત નથી કરતો, અલી આબિદ જે છે એ મંસૂર દવાનગીના જમાનામાં બીજા ઇમામ ની ઔલાદ માંથી છે. બહુ પરહેજગાર અને મુત્તકી અને ઇબાદત ગુઝાર હતા. મંસૂર એને પકડીને જેલમાં નાખે છે, કેદમાં નાખે છે. આપણે તો બધા ચાહીએ છીએ ને કે આપણો મોમિનભાઈ કેદમાં જાય, કેદ ખુદા કોઈને ના દેખાડે. હદીસમાં છે, જ્યારે કોઈ મોમિન કોઈ કાફિરની કેદમાં હોય તો એ ઇન્સાન ગરીબ છે, ભલે પછી પૈસા વાળો ગમે એટલો કેમ ના હોય, પણ ગરીબ મઝલૂમ. અલી આબિદ જ્યારે એ કેદમાં હતા, એ કેદ એટલી અંધારી હતી કે ક્યારે દિવસ ઉગ્યો અને ક્યારે રાત પડી એ પણ ખબર નહીં પડતી હતી. તેમ છતાં ઇબાદતનો એવો વખત નક્કી કરેલો હતો એ કે હર નમાઝ પોતે સમયસર પડતા, જ્યારે કે અંદર નમાઝના સમયની ખબર નહીં પડતી. હાથમાં હાથ ધરીને પગમાં બેડીને જંજીર છે, છતાં પણ ઇબાદતમાં કઈ કચાશ ના આવી. આપણે હોઈએ જરાક મુસીબત આવે તો યા તો ઇબાદત બહુ વધારે થઈ જશે યા તો એકદમ છૂટી જશે. ખરેખર એવી જ વાત છે કે આપણે નોર્મલમાં ઇબાદત ગુજાર હોઈએ, પરંતુ જેવી કંઈક પ્રોબ્લેમ અને મુસીબત આવે યા તો મુસીબતના હિસાબે આખો દિવસ હાથમાં તસ્બી આવી જશે, કુરાન પડશું, ખુદા ખુદા થશે, યા તો પછી આપણે મુસીબતને એટલી માથા ઉપર ચડાવી નાખશું કે પછી આખા સિરાતે મુસ્તકીમથી દૂર થઈ જશું. એટલા માટે તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે આ મુસીબત અને બલા અથવા બીમારી અથવા ગરીબી જે પણ કાંઈ અલ્લાહ તરફથી ઇમ્તિહાન આવે છે એ બે જાતના હોય છે. ઝાલિમો માટે અદબ છે, એટલે કે જ્યારે આ મુસીબત આવે કોઈ ઝાલિમ ઉપર તો શાયદ એ મુતઝક્કિર થાય, યાદ આવે કે ભાઈ આના લાવવા વાળો કોઈક છે, એને રફે દફે કરવા વાળો પણ કોઈ છે. તો ઝાલિમ ઉપર જ્યારે મુસીબત આવે તો એને સુધારણા માટે હોય છે, પરંતુ જ્યારે કોઈ મોમિન ઉપર આવે તો એના દરજ્જાને બલંદ કરવા માટે હોય છે. કારણ કે મોમિનની તો સુધારણા થઈ ગઈ છે,
એનો દરજ્જો ખુદાવંદી આલમ બલંદ કરવા જાય છે. એટલા માટે આ મુસીબત આપી. આપણે અલી આબિદ ની વાત કરતા હતા, એમના ચાચા ઈ પણ ઈ જ કહે એવા હતા, પણ ગિરિયા કરે છે, ઈબાદત ઈ પણ કરે છે પણ ગિરિયાઓ ભોગા કરે છે. અને અલી આબિદ ને કહે છે કે તું તો બહુ વધારે ઈબાદત ગુજાર છે, તું અલ્લાહની બારગાહમાં દુઆ કર ને કે આ મુસીબત મારાથી ચાલી જાય, આ મુસીબતથી છુટકારો મળે, આપણે અહીંયાથી રહ્યા જઈએ. ત્યારે અલી આબિદ પોતાના ચાચાને બહુ સારી એવી વાત કરે છે. એવું નથી કે ચાચા જ દીકરાને શિખામણ દે, ઘણી વખત જવાનો બુઝુર્ગોને સારી શિખામણ દેતા હોય છે. આ શિખામણ આપણા બધા માટે બહુ મહત્વ રાખે છે. એટલા માટે તો કહેવામાં આવે છે, કોણ બોલે છે એ ના જુઓ, શું બોલે છે. પરંતુ આપણે અહીંયા કોણ બોલે છે એ જોવામાં આવે છે. આગળ નહીં, થોડાક વખત થાય એટલે આગળ જૂના થઈ જાય કે આ આગાની મજલિસ નથી ગમતી, હવે બીજા આગા મંગાવો. શું કામ? આપણે મોટા જોઈને સાંભળીએ છીએ, મોટા જોઈને નથી સાંભળવાનું. શું મેસેજ છે એ લેવાનું છે. અલી આબિદ પોતાના ચાચાને કહે છે, આઈ ચાચા, તમને ખબર છે કે આપણે અહીંયા જે પરેશાની અને મુસીબતમાં છીએ એનાથી આપણને અજર મળે છે, સવાબ મળે છે, અને ખુદાવંદી આલમે જન્નતમાં એવો એક મકામ રાખેલો છે કે ત્યાં સુધી કોઈ ઇન્સાન નહીં પહોંચી શકે એટલે સુધી કે એ પોતાની જિંદગીમાં બલા અને મુસીબત ઉપર સબ્ર કરે. માટે આપણે સબ્ર કરીએ અને આખિરતમાં અલ્લાહની બારગાહથી એ દરજ્જો મેળવીએ કે જેની ખુદાવંદી આલમે કુરાને મજીદમાં વાયદો કર્યો છે, બશરી સાબરીન અલ્લદીના ઇઝા અસાબતહુમ મુસીબતુન કાલુ ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. બશારત છે સબ્ર કરવાવાળાઓ માટે. હવે જ્યારે ખુદા બશારત દેતો હોય તો એ નાની સુંદી બશારત નથી, એ આપણા વિચારની બહારની વાત છે કે આ બશારત કેટલી મહત્વતા રાખે છે. અને એ ચાચા અલી આબિદ પોતાના ચાચા અબ્દુલ્લાહ ને કહે, અરે ચાચા, આ ઝાલિમ બાદશાહ મંસૂરે દવાન કે જે આપણા ઉપર જુલ્મ કરે છે, ખુદાવંદી આલમે જહન્નમમાં પણ અસ્તરીન જગ્યાઓ રાખી છે કે જે આપણા વિચારની બહારની વસ્તુ, અને ત્યાં સુધી આ ઝાલિમ નહીં પહોંચે જ્યાં સુધી કે આપણા ઉપર જુલ્મ ના કરે. માટે એને એનું કામ કરવા દો, એને એના જુલ્મ કરવા દો, અને આપણને સબ્ર કરવાનું છે. એ એનો દેવવાર કરે જહન્નમના પસ્તરીન દરજ્જા સુધી જવા માટે, અને આપણે આપણું દેવવાર કરીએ એ સબ્રની બહેતરીન મંઝિલને હાંસલ કરવા માટે. હવે વિચાર આપણે કરવાનો, આપણી પાસે તો આ બધા દાખલા, આપણી પાસે તો આ બધા એક્ઝામ્પલ, આપણી પાસે આ બધી હદીસો, કુરાનની આયતો, આ બધા એક્ઝામ્પલ મોજૂદ છે. તો હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે આ જિંદગીમાં જે પણ કઈ મુસીબત આવે એના ઉપર સબ્ર કરવો છે કે પછી નહીં. જરાક સબ્રને છોડીને બીજો દામન પકડશું તો શું થશે? જે મુસીબત આવવાની છે એ પાછી પલટાઈ તો નહીં છે, બલકે એ તો રહેવાની છે, નુકસાનમાં આપણે છે. સબ્ર કરશું ફાયદો આપણો છે, સબ્ર કરશું સવાબ આપણને મળવાનો છે, સબ્ર કરશું જન્નતનો આલી દરજ્જો આપણને મળવાનો, અને આગળ સબ્ર નહીં કરી અને બેતાબી કરશું તો શું મુસીબત ટળી નથી જવાની. માટે અલ્લાહની રજાયત ઉપર દરેક હાલમાં રાજી રાખી અને અલ્લાહની બારગાહમાં એ અજરો સવાબ મેળવીએ, એ જ આપણા માટે બહેતરીન વસ્તુ છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. કરબલામાં આપણને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામથી આપણને બહુ બહેતરીન એક્ઝામ્પલ મળે છે. એ મુસીબત જેને મુસીબતે અઝીમ કહેવામાં આવે છે, જનાબે ઇસ્માઈલ જેને ઝબા કરવા માટે ઇબ્રાહીમ આગળ વધે છે, ગળા ઉપર છરી રાખી દે,
دنبو آوے چھے نے خدا کہے چھے کہ آنے میں ذبح عظیم کی دو پرندو کربلا میں امام حسین علیہ السلام نے قربانی کہ جنی سامے اسماعیل نے قربانی پڑھ جاکی پڑی جائے چھے جارے امام حسین علیہ السلام نا ہاتھ ماں چھو مہینہ نو بالک علی اصغر چھے یارے کہے چھے الہی رزن دے رضا ایک خدایا ہوں تاری رضا اوپر تاری خوشی اوپر ہوں خوش نود خدایا تاری رضا اوپر ہوں راضی چھو ہون لی العمر کہ خدایا آم مصیبت پر مانا ماتے آسان چھے کارن کے تاری بارگاہ ماں چھے پچھی ہی نانک رہے ہوا بھالک نے لہینے خیمہ طرف آگل بدے چھے امام حسین آواز دے چھے اِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ خدا یا میں تاری بارگاہ دی آوے نا چھے تاری بارگاہ ماں پاچھا فرمو چھے اِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ رزن میں تسلیم خدایا تاری رضا اوپر ہمیں تسلیم چھے آزاد ہروں سات وقت امام آگر بدے چھے سات وقت پانچ عمرے چھے انہیں جارے کہے مالی نزدیک آوے چھے سکینہ باہر آوے چھے انہیں کہے چھے بابا علی اصغر نے پاٹی پیو رہے ہم دیا امام حسین علی اصغر اوپر ڈھاکے لگا الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون خدای واسطه محمد نے علی محمد دم ہماری مجلس سے اذان قبول فرما خدای بحق محمد و علی محمد ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما خدای ہماری مشکلات نے آسان فرما خدای ہمارا رزق ما برکت عنایت فرما خدای بحق محمد و علی محمد مرحومین نے مرحومات نے مغفرت فرما خدایا قبرستان میں جتنا پن مرحومین نے مرحومات چھتیلا چھے خدایا امنی قبر ما رحمتنا فرشتاؤنا نزول فرما خدایا بحق محمد و آل محمد ہمارا تمام گناہ نے کبیر صغیرہ نے معاف فرما دشمنہ نے اسلام نے نیست و نابود فرما حضرت آیت اللہ سستانی نے دیگر مراجعوں نے صحت و سلامتی ساتھ اللہ انبیاء عمر عنایت فرما خدایا بحق محمد و آل محمد امام الزمان علیہ السلام نے ظہور میں جلد جلد عجیل فرما انہیں منین انصاروں میں شمار فرما ربنا تکبر